તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 16 સપ્ટેમ્બર સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આજથી ગુજરાતભરમાં ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા છે. જામનગરમાં પણ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ, પીયુસી, સીટ બેલ્ટ તથા લાયસન્સ વગેરે મુદ્દે દંડાત્મક કાર્યવાહી થઈ રહી છે. પીયુસી મેળવવા લોકોને કતારોમાં ઊભા રહેવું પડે છે. હેલ્મેટના કાળા બજાર થઈ રહ્યા છે. હેલ્મેટ વિક્રેતાઓ મૂળ કિંમત કરતાં 2-3 ગણી કિંમતે હેલ્મેટ વેચી રહ્યા છે. નાગરિકો પાસે બ્લેકમાં હેલ્મેટ ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી. હેલ્મેટ ન પહેરનારાઓને પોલીસે આકરા દંડ કર્યા હતા. ટ્રાફિક ડ્રાઈવનો ચોતરફ ભારે વિરોધ થઈ રહ્યો છે. હેલ્મેટના કાળા બજાર બંધ થાય એ જોવાની જવાબદારી પણ તંત્રની છે, પરંતુ તંત્ર હાલ તો નાગરિકોને દંડિત કરવામાં જ વધુ રસ લઈ રહ્યું છે. રાજ્ય સરકારે ડિજિટલ સ્ટેમ્પિંગ મુદ્દે અગત્યનો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબરથી રાજ્યભરમાં નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપર બંધ થઈ જશે. ફક્ત ડિજિટલ સ્વરૂપમાં જ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ થશે. સ્ટેમ્પ વેન્ડરો દ્વારા થતા કાળાબજારને રોકવા આ નિર્ણય લેવાયો છે. સરકારનો આ દાવો સ્ટેમ્પ વેન્ડરોને ગળે ઉતરી રહ્યો નથી. જામનગરમાં ટ્રાફિકના નવા નિયમોની અમલવારી આજથી શરૂ થઈ છે. નિયમ ભંગ બદલ આકરા દંડનો ભારે વિરોધ થઈ રહ્યો છે. હેલ્મેટના પણ કાળા બજાર થઈ રહ્યા છે, ત્યારે આ મુદ્દે લોકહિત રક્ષક સમિતિ મેદાને પડી છે. સમિતિના કન્વીનર અશોક ત્રિવેદી સહિતના આગેવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું છે. જામનગરની 40% વસ્તી પ્રતિદિન 200-250 રૂપિયાની આવક મેળવે છે. આવી સ્થિતિમાં 1000 રૂપિયાના દંડ પ્રજા કેવી રીતે ભરી શકે? આ મુદ્દે સમિતિ દ્વારા વધુ ઉગ્ર આંદોલનની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. પોરબંદરના નાયબ વન સંરક્ષણ દીપક પંડ્યાએ બરડા પ્રાણી અભયારણ્યમાં ચેકિંગ કર્યું હતું, જેમાં ભાણવડ તાલુકાના ઢેબર ગામ નજીક લાઇમસ્ટોનનું ગેરકાયદે ખનન ઝડપાયું હતું. આ મુદ્દે 1,40,00,000થી વધુની ખનિજ ચોરી અંગે ગુનો નોંધાયો છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ આ ગુનો નોંધવામાં આવ્યો છે. જામનગરના વતની ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ દ્વારકાની યાત્રા કરી હતી. તેઓ ગુજરાત કરણી સેનાના મહિલા અધ્યક્ષ પણ છે. રીવાબાએ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. આ તકે નોબતના પ્રતિનિધિ રવિ બારાઈએ તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. જામનગરના રણજીતસાગર, સસોઈ તથા સિંહણ ડેમ ઓવરફ્લો થયા છે, જેને કારણે લોકોને મોહક પિકનિક પોઈન્ટ મળ્યા છે. ગઈકાલે રવિવારે આ ડેમ સાઇટો ઉપર ભારે ભીડ જોવા મળી હતી. બીજી તરફ લાલપુર બાયપાસ ચોકડી પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે ભારે જહેમતથી કલાકોનો ટ્રાફિક જામ દૂર કર્યો હતો. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.